நமோ நுரை சௌரி அந்தானம் நமோ நுரை சௌசிதானம் நமோ நுரை சௌராயிரியானம் நமோ நுரை சௌஜாயானம் நமோ நுரை சௌ திரிகாலவர்த்தி சாவணம் ஓம்காரம் எங்கள் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஔஷதம் செய்யும் காராய நமோ நம மங்கனம் பகவான் மகிழம் கொடுக்கமோ மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் ஓசு மங்களம் நமா சுமரி சாராய் आज भगवान ने जीव धन्य नो दिवस श्रावण वद्यकम सिद्धांत ने श्रावण वद्यकम आज भगवान ने कुरुकुणा करी ಬಹಳಷ್ಟು ಜ್ಞಾನ ಕೊಡುಕೊಂಡು ಆಗ್ತೀರಿ. ಇನ್ನ ಚಾರ್ ಜ್ಞಾನ ಕೊಡುಕೊಂಡು ಊಹಿಸಿ ಕೇವಲ ಜ್ಞಾನ ಕೊಡುಕೊಂಡು ಊಹಿಸಿ ಬಹಳಷ್ಟು ಜ್ಞಾನ ಕೊಡುಕೊಂಡು ಆಗ್ತೀರಿ. ಏಮಾ ಬಂದು ಮಾಡಿ ಕಯ್ಯ ಭಗವಾನ್ ತೀರ್ಥಂಕರ್ ದೇವ್ ಕೇವಲ ಜ್ಞಾನ ಪಾಯ್ಮಾ ಯಾರೆ ನವುತತ್ತು ಗರ್ಭೀತು ಜೀವ ಧ್ವನಿ ಈ ಪಾರ್ಶ್ವ ಜ್ಞಾನ ದ್ವಾರ ಪೂರ್ಪಣ ಆಗ್ರಿ. ಕೇವಲ ಜ್ಞಾನಿ ಪಾರ್ಶ್ವ ದ್ವಾರ ಆಗ್ರಿ. એમના શબ્દોમાં ભાવ શું હતા એ ભાવ આવતા એટલે ભાવ શુદ્ધ અને સાંભળનાર ગણધરને ભાવ શુદ્ધ જ્ઞાન થતું સાંભળનારને ભાવ શુદ્ધ જ્ઞાન થતું તેથી ભગવાન પણ ભાવ શું જ્ઞાન કહેતા. હા કેવળ જ્ઞાની કે મન પર જ્ઞાન થી વાત નહીં કરતા પરમાત્મા ભાવ શું જ્ઞાન આ પાઠ સામાન ભાવ શુદ્ધ કા ઉદ્દેશ લક્ષણ આગમ પહેલો ભાગ એમાં છે. ભગવાને ભાવ શુદ્ધ જ્ઞાનના ઉપદેશ દીયા અને તે ભાવ શુદ્ધમાં નવ તત્વ ગર્ભિત એમ નથી. નવ તત્વ ગર્ભિત નવ પ્રકાર કે પદાર્થો સે ગર્ભિત દેવ ધ્વનિ બે વાત છે. એક તો ભગવાન કેવળ જ્ઞાન પામ્યા, કેવળ જ્ઞાનની પૂરપણ કીધે થાય. જે વાણી નીકળે એ તો જડ છે તો એને દ્રવ્ય કહેવાય. એમાં ભરેલો ભાવ ભગવાનને કહેવું છે. એ ભાવ ભાવ શું જ્ઞાન છે.
એટલે પરમાત્મા જે તીર્થંકરો થાય અનંત થયા એ બધા એ ભાવ સ્વરૂપ જ્ઞાને પોરપણા કરી છે. સમજાય ખેરાય પેલા સત્સંગ આગમમાં એ લીક છે. ભાવ સ્વરૂપ જ્ઞાન એનો બે કારણ છે. એક તો કેવો જ્ઞાન છે એ કહેવાય નહીં, ભાવ સ્વરૂપમાં બધું આવી જાય. ભાવ સ્વરૂપ જ્ઞાનમાં કેવળ જ્ઞાન નવ તત્વો આવી બધું આવી જાય. એક વાત. બીજો સાંભળનાર ગંધર્વને ભાવ સ્વરૂપ જ્ઞાન થાય. એ દ્રવસુદ્ધ રચે છે દ્રવસુદ્ધ પછી, પણ એ ભાવ શુદ્ધ થાય છે એટલે નિમિત્ત પણ ભાવ શુદ્ધ થાય. ગંધર્વ ને ભાવ શુદ્ધ થાય અને નિમિત્ત કેવળ જ્ઞાન હોય એમ ન હોય. સમજાય છે? ભગવાન ને કેવળ જ્ઞાન થયું પણ પૂર્ણાંક ભાવ શું જ્ઞાન દ્વારા જ કરી. એક તો નવ તો ગર્ભી દીવની અને સાંભળનાર ને ભાવ શું થાય છે તેથી વાણી પણ દર્શુદ્ધ કહેવાય અને એમાં ભાવ ભરેલા છે. ભાવ કહેવા માંગે છે ભાવ, એથી એને ભાવ શું. આ શ્રાવણ વધ એકમ, શ્રાવણ વધ એકમ ભગવાનની દિવસે નીકળી અને તે રીતે પણ આ નિયમ દિવસ દિવસથી તે પણ જયારે સુંદર ભાવ સૂત્ર પર્યાય છે. પરમિત કોષ ઇન્દ્રભૂતિને બાર અંગને ચૌદ કોણ એક મુહૂર્તમાં કર્મ સંરચના કરી. ભગવાનનો ઉપદેશ ભાવ સૂત્ર દ્વારા આવ્યો. એ મુહૂર્તમ ગણ ઘરે અંતર મુહૂર્તમાં બાર અંગને ચૌદ કોણ રચના કરી. દ્રઢ શુદ્ધની બાર અંગ અને નવ પૂરો. પૂરો તો બાર અંગ ની અંદર ભાગ આવી જાય. એની રચના આ દિવસે કરી. શ્રાવણ એકમ, શ્રાવણ એકમે ભાવ સ્વરૂપાંત થઈ. ભાવ સ્વરૂપ જ્ઞાન ગંધર્વને થયું. દ્રઢસૂત્રની રચના કરી અને ભાવસૂત્રમાં નવ તત્વો ગર્ભિત વાણી નીકળી અને તીર્થની ઉત્પત્તિ આવતી થઈ. સમજાણું કાંઈ એ આ દિવસ છે. શ્રાવણ દેખા બાકી ઘણી વાત છે. આમાં પેલો અભાવ છે ને ઊંચાઈ ગયા છે.
આખો ભાગવત થઈ ગયો. અહીં તો એટલું જ એવું કેવું છું કે ભગવાનને કેવળ જ્ઞાન ભાવ સૂતક જ્ઞાન નથી, છતાં ભાવ સૂત્ર ની કલ્પના કરી એટલે વાણી આવી. એ દરેક શું છે તો વાણીમાં ભાવ સૂત કેવું છે? વાણીમાં કેવળ જ્ઞાન કહેવાય નહીં, ભાવ શુદ્ધ માં પછી બધું આવે. કેવળ જ્ઞાન ત્રણ કાળ ના ત્રણ લોક બરાબર પણ ભાવ શુદ્ધ જ્ઞાન માં આવે. ભરપણા કેવળ જ્ઞાન ની ન થાય. હા 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 સુધી તો એ જણાણો પૂર્ણ નીકળી વાણી નવ શુદ્ધ એને ભાવ શું. અને રચના કરનારને પણ ભાવ શું માં નિમિત્યું ને એથી એને ભાવ શું પણ કહ્યું. અને ભાવ શું પરમને પરમીને દ્રઢ શુદ્ધ અંતર્મુહૂર્તમાં નવ પૂર્વ ને બાર ને રચના કરી. ગજબ છે. નવ પૂર્વ ને બાર અંગની અંતર્મૂર્તમાં ગણધર સૂત્ર હો સુંદર સૂત્ર. ભાવ તો ભાવ પરિણમી છે, ભાવ તો અંદર પરિણમી ગયેલા છે, પણ વાણીની રચના કોઈને અભિમાન થાય કે અમે આમ જાણીએ છીએ ને આમ જાણીએ છીએ બાપુ. એ ગંધર્વને એક અંતર્મૂર્તમાં બાર અંગની રચના કરવાની તાકાત છે. ભગવાનની વાતો જુદી, એ તો કેવળ જ્ઞાની પરમાત્મા છે, પણ એની વાણીમાં પણ ભાવ શુદ્ધ આવે છે અને સાંભળનારને ભાવ શુદ્ધ થાય છે. અને સાંભળનાર ભાવ શુદ્ધ દ્વારા બાર અંગને નવ પૂર્વની રચના અંતર્મૂર્તમાં કરે છે. ક્રમે એ થાય છે ને શું કીધું એ કરે કોઈ નીકળી શકે ને શબ્દ પીડ્યો નથી. ક્રમ ક્રમે ક્રમે રચના ક્રમે કરી છે, છતાં અંતર્મુખમાં બહાર ને રચના થઈ ગઈ છે. એટલી આત્મામાં તાકાત છે કે કેવળ જ્ઞાન ન હોય તો પણ ભાવ જ્ઞાન દ્વારા ક્રમે એક સમય ને એક સમયમાં નહીં કરે. ક્રમે શબ્દ છે. ક્રમે રચના કરતા બાર અંગને અંતર્મુખમાં ક્રમે રચના કરતા અંતર્મુખ જોયું. વાત બધી અનુકિત છે. સરોગ ને પરમાત્મા એનો આજ તીર્થ
આ દિવસ છે. આજે વાણી જયારે ભરૂચ થવા નીકળી છે, વિપુલાચલ પર્વત ઉપર. હા 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 હા, ગણધર સાંભળે અનંત કાળમાં નહીં થયેલું ગણધર ને ભાવ ભાવ શું થયો વાણી કીધી હોય. એની યોગતા થયું વાણી તો નિમિત્ત, એની યોગતા બારણ્ય પ્રાપ્તિ થવાની અને અંતર્મુખમાં બારણ્ય રચવાની. આ હજો વાત છે, ઘણો ભાર છે. ગંગર સિવાય બારણ્ય રચના અંતર્મુખમાં કરે. કઈ રીતે સૂત્ર ગરીબ સૂત્ર બતાવો. સાધારણ પ્રાણીને બે ચાર પુસ્તક કરતા આવી જાય છે અને એમ થઈ જાય કે મેં ઘણું કહ્યું. અરે પ્રભુ તારામાં શક્તિ ઘણી છે, તું એમ હિણી શક્તિમાં માની ન બેસ. હા હા હા, ગંધર ને અંતર્મુર્તમાં બારની રચના ક્રમે ભરે થઈ ક્રમે તો અસંગ સમય ને તો અસંગ સમય અંતર્મુર્તમાં બાર ને રચના. હા હા, સદમસ્તમાં પણ આટલી લબ્ધિની તાકાત. એ આજનો દિવસ છે, એ દિવસ થયો છે.